માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું ભાજપ સરકારના ભરતી કૌભાંડ સામે કોંગ્રેસના દેખાવો. ભુજના નગરપતિના અશ્લીલ મોબાઈલ મેસેજના મુદ્દાને કોંગ્રેસે ગણાવ્યો ભાજપનો આંતરિક વિષય. વાહનોમાંથી બેટરી ચોરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા અને દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી દ્વારા બેટી બચાવવાનો સંદેશ. પણ સમાચારોની શરૂઆત કરીએ રાજકીય હલચલથી. જોશું ભુજના નગરપતિને બ્લેકમેઇલ કરવાના અશ્લીલ મોબાઈલ મેસેજીસના મુદ્દે કોંગ્રેસે શું કહ્યું. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર દ્વારા આચરાયેલા સરકારી નોકરીના ભરતી કૌભાંડ અંગેના ધરણામાં ભુજ નગરપાલિકાનો મુદ્દો જગશે અથવા ચર્ચાશે એવા રાજકીય તર્ક વિતર્કો હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ભુજના પ્રથમ નાગરિક નગરપતિ અશોક હાથી દ્વારા કરાયેલા અશ્લીલ મોબાઈલ મેસેજીસ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ સમગ્ર મામલો પોલીસ તપાસ ઉપર ઢોળીને આ મુદ્દાને કચ્છ ભાજપનો આંતરિક કલહ ગણાવ્યો હતો. જે પ્રશ્ન છે એ નગરપાલિકાનો પ્રમુખનો પ્રશ્ન છે, એમની ફરિયાદ છે, અને આ પ્રશ્નનો જવાબ તો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને પોલીસ તંત્રે આપવા જોઈએ. તપાસનો વિષય છે, પોલીસ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી આ બાબતે પ્રતિક્રિયા આપે તો વધારે ઉચિત ગણાશે. કોંગ્રેસ પક્ષ આ બાબતે આગળ નથી આવી, બીજા બધા મુદ્દામાં આગળ આવે તો આ મુદ્દામાં કેમ આગળ નથી આવી? આ વાત પોલીસ ફરિયાદની વાત છે, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસ ફરિયાદ પછી જે તથ્ય નીકળશે અને પોલીસનો તપાસનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ જ પોતે એનો જવાબ આપવો જરૂરી છે. આ વાત અમારા સુધી કોઈ આ વાત ફોટા વાયરલ પહોંચ્યા નથી. અમે કોંગ્રેસ પક્ષ આ બાબતે ક્લીન છે અને જે ફોટા વાયરલ થયા હોય અને જે તપાસ થઈ હોય એ જેણે જોયા હોય અને જેની પાસે ફોટા વાયરલ થયા એની પાસે આ જવાબ લેવો જોઈએ. નગરપાલિકાના પ્રમુખશ્રીએ ફરિયાદ કરી છે અને પોલીસે એ બાબતે તપાસ કરી છે અને પોલીસે તપાસ કર્યા પછી જે કંઈ તથ્ય નીકળશે એના પછી શું સ્ટેન્ડ લેવાય છે એના પછી કોંગ્રેસ પોતાની પ્રતિક્રિયા આપશે. તપાસનો વિષય છે, પોલીસનો વિષય છે અને આ બાબતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ કે આમાં ખરેખર શું છે. રાજ્યમાં સરકારી નોકરીઓમાં કરોડો રૂપિયાનો વ્યાપમ જેવું ભરતી કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજ્યું હતું. રાજ્યની ભાજપ સરકારમાં તલાટી, શિક્ષક, કારકુન, પોલીસ સહિતની કોઈ પણ નોકરી મેળવવી હોય તો રૂપિયા લઈને નોકરી અપાતી હોવાના ભ્રષ્ટાચારનો મુદ્દો રાજ્યમાં ચર્ચામાં છે. કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ બહુચર્ચિત નોકરી કૌભાંડના મુદ્દે ભાજપ સામે રાજકીય જંગ છેડ્યો છે. ભુજમાં જિલ્લા કલેક્ટર કચેરી પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસે ધરણા દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી ભ્રષ્ટાચાર અંગે આકરા પ્રહારો કર્યા હતા. ખુદ ભાજપના જ અગ્રણી ડોક્ટર કિરણસિંહ ચંપાવતે કરેલા ભરતી કૌભાંડના પર્દાફાશનો ઉલ્લેખ કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ 2001 થી 2016 સુધીની સરકારી ભરતીઓમાં મોટું નાણાકીય કૌભાંડ આચરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર ભરતી કૌભાંડ કરી અને દેશના અનેક શિક્ષિત યુવાનોને જે અન્યાય કર્યો છે અને ખાસ કરીને થોડાક દિવસ પહેલાં જ એક મોટું કૌભાંડ જ્યારે બહાર આવી રહ્યું છે, આપ સૌને સુવિદિત કરતા જણાવું છું કે જ્યારે સમગ્ર રાજ્યમાં ભૂકંપની પરિસ્થિતિ પછી ક્યાંક પુનર્વસનના કામો માટે દેશ વિદેશ અને સંસ્થાઓ કાર્યરત હતી અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં પણ જ્યારે ભૂકંપમાંથી લોકો જે પીડામાંથી બહાર આવી રહ્યા હતા અને એના માટેના જે પ્રયત્નો થતા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એના મળતી આગેવાનો અને તત્કાલીન મંત્રીઓ એ ભરતી કૌભાંડના ખાતમુહૂર્ત શરૂ કર્યા અને 2001 થી આજ સુધી સતત ભરતી કૌભાંડો કરી અને અનેક ગુજરાતના યુવાનોને એક મોટું નુકસાન કર્યો છે
અને ભરતી કુંભના નામે લાખો કરોડ રૂપિયા ભેગા કર્યા છે. અને હમણાં થોડાક સમય પહેલાં જ આ વાતનો ઘટસ્ફોટ થયો. કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કૌભાંડને વખોડી અને તાત્કાલિક અસેથી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને તત્કાલીન મહેસૂલ મંત્રી અને આ કૌભાંડમાં સંકળાયેલા તમામ આગેવાનો નેતાઓની સામે કાર્યવાહી થવાની માંગ કરે છે. આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે કલેક્ટર કચેરીની સામે ધરણાનો કાર્યક્રમ, પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના માધ્યમથી કરી રહ્યા છે. અને અમે એ માંગ કરીએ છીએ કે એમને એક પણ દિવસ આજે બેસવાનો અધિકાર નથી. મુખ્યમંત્રી આંખે પાટા બાંધીને બેઠા છે, દેશના વડાપ્રધાન કાન ઉપર હાથ રાખી બેઠા છે, અને રાષ્ટ્રના એમના અધ્યક્ષ છે જે ગુજરાતી છે, એ મોઢા ઉપર હાથ રાખી અને મૌન પ્રાણપણે આ ભ્રષ્ટાચારો જોઈ રહ્યા છે. ત્યારે કચ્છની પ્રજા અને ગુજરાતની પ્રજા માંગ કરે છે કે આમની સીબીઆઈ તપાસ થવી જોઈએ, આની કઈ ઇન્કવાયરી થવી જોઈએ અને આ ભરતી કૌભાંડમાં જવાબદાર તમામ લોકોએ વહેલી તકે રાજીનામા આપી દેવા જોઈએ અને રાજ્ય સરકારને એક દિવસ પણ વહીવટ ચલાવવાનો અધિકાર રહેતો નથી. અને કચ્છની ગુજરાતની જે યુવાનોને જે અન્યાય કરતા જે આ કૌભાંડ કર્યું છે એના માટે કોંગ્રેસ પક્ષે આ આંદોલન અને લડત ચલાવી રહી છે. આજનું આ માહોલ જોતા લોકોમાં જે વિરોધનો પ્રદર્શન જોઈ રહ્યા છીએ ત્યારે લોકો એ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારને એક દિવસ પણ રહેવા દેવામાં આવે નહીં. એના માટે કોંગ્રેસે આ ધરણા અને પ્રદર્શનનો આજનો આ કાર્યક્રમ જોજો છે. કોંગ્રેસ પક્ષ વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆતો કરી છે, રાજ્યપાલશ્રીને આવેદન પત્રો આપ્યા છે, રાષ્ટ્રપતિશ્રીને પણ અનેક 1000 પાનાના આવેદન પત્રો આપીને એમના કૌભાંડોની રજૂઆત કરી જ છે. અને કોંગ્રેસ જ્યારે લડત કરે છે ત્યારે એક સહાનુભૂતિનો મોજું ભારતીય જનતા પાર્ટી પોતા તરફ લેતું હોય છે કે કોંગ્રેસ છે ને વિરોધ કરે છે. પરંતુ આજે ડૉક્ટર કરણસિંહ ચંપાવત જે એમની પાર્ટી અને એમની ભગીની સંસ્થાઓની સાથે જોડાયેલો વ્યક્તિ છે એમણે આ પર્દાફાશ કર્યો છે. અને રાજ્યના તમામ પ્રજાને ખબર છે, મીડિયાના માધ્યમથી પણ આપ જોઈ શકો છો કે આ મોટું સ્કેન્ડલ બહાર આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે લોકોની વાતને વાચા આપવા માટે આ પ્રયાસ કર્યો છે અને કોંગ્રેસ હંમેશા આ બાબતે લડત કરી છે. કચ્છમાં તાજેતરમાં જ થયેલી સરકારી ભરતીમાં બનાસકાંઠા વિસ્તારના યુવાનોએ કારકુન, તલાટી, શિક્ષક તરીકે મેળવેલી નિયુક્તિ ચર્ચામાં છે. કચ્છ જિલ્લામાં સરકારી ભરતીમાં બનાસકાંઠાના 2 ઉચ્ચ રાજકીય આગેવાનોની ભૂમિકા હોવાની પણ ચર્ચા છે. કોંગ્રેસે કરેલો વિરોધ રાજકીય છે અને ખૂબ જ મોડો છે, એ કડવું સત્ય છે. વેલકમ અનમોલ, અવનવી આઈટમોનો રીઝનેબલ પ્રાઇસનો શોરૂમ એટલે જેસન્સ જેસન્સ જેસન્સ. સેલ ફિક્સ પ્રાઇસ, ટી શર્ટ 150-300, ફોર્મલ શર્ટ 150-350, ફેન્સી શર્ટ 350, જીન્સ પેન્ટ 350, કોટન પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350, નાઇટ ટ્રેક 200, કોટન ટ્રેક 300, કેપરી 200, તથા સૂટ, બંડી, બ્લેઝર, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન શેરવાની રેડી તથા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. અને 1982થી અવિરતપણે સફળતાના સોપાન સર કરતું ટેલરિંગનો શોરૂમ જેસન્સ ટ્રેલર. અમારું એડ્રેસ જેસન્સ મેન સ્વેર, અનમરિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર મુકેશભાઈ 94-290-40-939, વિરેનકુમાર 98-7-98-81-181. જાહેરમાં પાર્ક કરાયેલા વાહનોમાંથી બેટરી ચોરતા 3 શખ્સોની ગેંગને ભુજ બી ડિવિઝન પોલીસે પકડી પાડી છે. ભુજમાં નાની મોટી ચોરીઓના વધતા જતા બનાવો વચ્ચે બી ડિવિઝન પોલીસે બેટરી ચોર ગેંગ ઝડપી પાડી છે. તેમના નામ અબ્બાસ અલી મહમદ કક્કલ, સોએબ જુસફ મમણ છે, જ્યારે ત્રીજો આરોપી સગીર વહેનો છે. આ ગુનેગારો જાહેરમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી બેટરીની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી 5 બેટરીઓ ઝડપી છે. ભુજ બી ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહી અંગે વધુ માહિતી આપતા પીઆઈ એમજે બોક્સા, ગઈકાલે પોસબ જીઆર ગઢવી તથા ડિસ્ટાફના માણસો ભુજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દાદુપીર રોડ પાસે આવતા 2 ઇસમો શંકાસ્પદ હાલતમાં જણાતા તેઓની પાસેના સફેદ કંતારના કોથળામાં ચેક કરતા તેમાંથી બેટરીઓ મળી આવેલ, જે બેટરી નંગ 5 કિંમત રૂપિયા 3000 મળી આવતા તેઓને સીઆરપીસી 41 વંડી મુજબ અટક કરી અને તેઓ પાસેથી મળી આવેલ બેટરી નંગ 5-102 મુજબ કબજે કરવામાં આવેલ છે. આમાં કુલ 3 આરોપીઓ છે, જેમાં અબ્બાસ અલી મહમદ કક્કલ, રહેવાસી કુંભાર ફળિયા ભુજ, અને સોએબ જુસફ મેમણ, ઉંમર 18, મમણ ફળિયું ભૂડ નાકા, તથા એક સગીર
છે જે ત્રણને અટક કરવામાં આવેલ છે. વાત માનવીય સંવેદના ભર્યા સામાજિક સંદેશની. આજે અમે આપને બતાવીશું દીકરી વહાલનો દરિયો ગણીને દીકરીના જન્મને અનોખી રીતે વધાવી ભુજના રાજગોર પરિવારે આપેલો બેટી બચાવોનો અનોખો સંદેશ. ધાર્મિક અને સામાજિક પ્રસંગનું આ દ્રશ્ય છે. આ સામાજિક પ્રસંગ દરમિયાન ભુજના ચંદ્રકાંતભાઈ ગોર અને તેમના સુપુત્ર મયુર ગોર દ્વારા યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહને ₹25,000 દાન ડાયાલિસિસના દર્દીઓ માટે અપાયું હતું. પણ પ્રેરક હકીકત એ છે કે તેમના પરિવારમાં પુત્રી રત્નનો જન્મ થયો હતો અને બેટીના જન્મને આવકારતા તેમણે ₹25,000 દાન ગરીબ દર્દીઓ માટે કર્યું હતું. સામાજિક કાર્યકર મિતેશ શાહે આ પ્રસંગને બેટી બચાવોના પ્રેરક સંદેશરૂપ ગણાવ્યો હતો. આજે 3-4 સુવર્ણ પ્રસંગો છે. સતત માતાજીની છઠ્ઠી પેઢી છે. કોઈકના દુઃખમાં ભાગીદાર થવાનો મોકો મળ્યો છે. બહુ ટૂંકમાં કહું તો આપણે ત્યાં બહુ ઘણા વર્ષોથી ચાલી આવે છે બેટી બચાવો, વાલ દીકરી વાલનો દરિયો અને એવી એવી સારી વાતો થતી હોય છે. પણ છતાંય પણ થોડુંક ભેદ રહેતું હોય છે કે પુત્રનો જન્મ થાય ત્યારે જરાક એવું થાય કે પુત્રનું જન્મ થયું છે. ને મયુરભાઈને ત્યાં લક્ષ્મીની પધરામણી થઈ ત્યારે એમનો હડકનો પાર નહોતો. 4 દિવસ પહેલાં જ મને ફોન કર્યો કે મિતેશભાઈ આપણે ઘરે લક્ષ્મી પધાર્યા છે. અને પધાર્યા પહેલાં જ હજી એમનું નામ દેવાનું બાકી છે, એમની સમાજમાં ઓળખ થશે. એ જ પહેલાં જ એનું કોઈકના દુઃખમાં ભાગીદાર થવું, કોઈકના દીકરાને બચાવવું, કોઈકની દીકરીને બચાવવું, કોઈકના પુત્રને બચાવવું. તમે જે ડાયાલિસિસનું કામ કરો છો તો મારી પુત્રીના લગ્ન જન્મ પ્રસંગે પહેલું જ કામ 25,000 જેવું દાન આપીને મને કામ કરવું છે. સાહેબ આ 25,000 રૂપિયા નથી ખાલી. 20 દિવસ પહેલાં જ મારી કને જાગૃતિ કનૈયાલ જોશી શાશ્વત બ્રાહ્મણ 22 વર્ષની છોકરી, એમની માં કૌશલ્યાબેન અંજારમાં કોર્ટની પાછળ વિજયનગરમાં રહે છે, મારી કને આવીને બેસી ગયા. મને કીધું મિતેશભાઈ તમે પ્રવૃત્તિ કરો છો, મારી 22 વર્ષની છોકરી ડાયાલિસિસ કરાવે છે, મારા હસબન્ડ 9 વર્ષ પહેલાં ગુજરી ગયા છે, મારો 18 વર્ષનો છોકરો વિકલાંગ છે ને બ્લાઇન્ડ છે, હું 3,000માં KG માણેક અંજારમાં PMD નોકરી કરું છું, હું શું કરીશ? મેં કીધું કોઈ ચિંતા ન કરો બેન, જઈને જાગૃતિને કહેજો કે મિતેશ નામનો ભાઈ એ હજી ભુજમાં જીવતો છે. એ કઈ રીતે કહી શક્યો? કારણ કે મયુરભાઈ જેવા દાતા છે એમના થકી થઈ ક્યારે જાય કહી શક્યો. આ રાજગોર સમાજનું કાયમ ઋણી રહીશ. ગમે ત્યારે પ્રસંગો જે પરશુરામ જયંતી હોય છે, આના પહેલાં પણ 2-3 વાર મને અનુદાન મળ્યું છે. રાજગોર સમાજના દરેક દાતાઓ મને અનુદાન આપે છે એનો ખરેખર હું આભારી રહીશ. છેલ્લે નાની વાત કહી દઉં, આ પરિવારનો તો હું વિશેષ આભારી રહીશ. આપણે કહીએ છીએ કે નાના છોકરાઓમાં પ્રભુનો વાસ હોય છે. 7 વર્ષ પહેલાં મને એ તાજી વાત યાદ છે. અંધશાળાને ચિલ્ડ્રન હોમના છોકરાઓ જે અનાથ છોકરાઓ છે એના માટે 100 પગ પછાડીને શું વાત કરવી એ લોકો ક્યાં કરી જ નથી શકતા. ફિલ્મ જોવું એના માટે મોટો લાવો હોય છે. 7 વર્ષ પહેલાં હું ચંદુભાઈ કને કહ્યો હતો કે સાહેબ 9 વર્ષની ઉજવણી છે, મારા 30 છોકરાઓ જે પિક્ચર જોવા આવશે, જી થતું હોય મને પૈસાનું કહેજો. તો કે રહેવા દે, કોઈ પૈસા દેવાની જરૂર નથી. તો મેં કીધું ના સાહેબ, ના સાહેબ મારા પાસે દાતા છે. તો મયુરું આજે મને યાદ છે ચંદ્રકાંતભાઈના શબ્દ, એક એક હિસાબ કિતાબમાં ભલે વાણિયા પાકા હોય પણ થોડુંક પુણ્ય કમાવાનો અમને પણ મોકો દેવો. ને સતત આજે 7 વર્ષ થઈ ગયા સાહેબ, 28 તારીખે મયુરભાઈનો કે ચંદ્રકાંતભાઈનો ફોન આવી જાય કે જી છોકરાઓને જેને બહુ માન સન્માન સાથે છોકરાઓને પિક્ચર બતાવે છે. સતત 15 દિવસ પહેલાં છોકરાઓને ઇંતજારી હોય છે કે અમને પિક્ચર જોવા જવાનું છે. વાત નાટી લાગશે પણ એ છોકરાઓને ક્યારેક નજીકથી જોજો તમે. એ છોકરાઓ માટે ખાલી પિક્ચર જોવાની વ્યવસ્થા નથી હોતી, ભોજનની પણ વ્યવસ્થા હોય છે, નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે અને માન સન્માન થોડુંક વિસાડે છે. ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ. આ 25,000નો કાયમ હું ઋણી રહીશ. નાના કંઈક પરિવારનો આશીર્વાદ મળશે ને આ સમાજ માટે એક નવી પહેલ કરી છે કે દીકરી અવતરી, પુત્રી અવતરી, માતાજી અવતરે અને આ દાન આપ્યું છે 25,000 એટલે 5 લાખ જેવી રકમ થઈ. કઈક પરિવારોના આશીર્વાદ મળશે. મને બોલાવ્યો ફરી ધન્યવાદ. સંતાનોના જન્મની ખુશી દરેક પરિવારને હોય છે, પણ ભેદભાવ વગર આપણે સંતાનોના જન્મને વધાવવો જોઈએ. દીકરીને વહાલનો દરિયો ગણીને દર્દીઓના આંસુ લૂછી ગરીબ દર્દીઓને નવજીવન આપવાનો પ્રેરક પ્રયાસ કરનાર ચંદ્રકાંતભાઈ ગોર પરિવારને અભિનંદન. પોતાને ઘેર પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ એ પ્રસંગને ભાગ્યશાળી ગણાવતા મયુર ગોર, આજે જોવા જઈએ તો લોકોના ઘરે પુત્ર કે પુત્રીનું જન્મ થાય છે તો પરિવારમાં હર્ષનો માહોલ જોવા મળે છે, ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ એક ક્યાંક આપણે જોવા જઈએ તો 10% લોકોની વિચારસરણીને જોતા કે છોકરા અને છોકરીમાં આજના જમાનામાં પણ ભેદભાવ થોડું રાખવામાં આવે છે.
પણ એ વસ્તુ આજના જમાનામાં છોકરા કરતાં પણ છોકરીઓ આજે ચડિયાતી હોય છે, દરેક ક્ષેત્રે આગળ હોય છે, એ આપણે જોઈએ છીએ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારા ઘર પુત્રી રત્ન જન્મ થયું એ ખુશીમાં અમારા પરિવારને એક સૂજ્યું કે કંઈક આપણે એવી પ્રવૃત્તિમાં ભાગ લઈએ કે આજે જરૂરિયાતમંદ જે લોકો છે એ લોકોને મેડિકલ ક્ષેત્રે કોઈ ઉપયોગી આપણે થઈ શકીએ. તો અમારા પરિવાર દ્વારા મિતેશભાઈ ડાયાલિસિસનું કામ કરી રહ્યા છે, એમને 25,000 રૂપિયાનું ડાયાલિસિસ માટે અનુદાન આપવામાં આવ્યું અને એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ. અને આ એક અમે પહેલ કરી છે, આના દ્વારા લોકોને જાગૃતિ થાય અને આજે લોકોને પણ જે જે એલિજિબલ છે, પોસાય એવું છે, પરવડે એવું છે, એ લોકો પણ આ ક્ષેત્રે થોડું ઘણું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ આવા ખુશીના પ્રસંગે આવા દર્દીઓને કે જરૂરિયાતમંદ જે લોકો છે એને થોડું ઘણું પણ પોતાની શક્યતા પ્રમાણે અનુદાન આપે અને આ ક્ષેત્રમાં થોડું ઘણું પોતાનું ફાળું અર્પણ કરે. 100% આજે આપણે બીજા ખર્ચા કરીએ એ ખર્ચામાં થોડો કાપ મૂકી અને આમાં પણ આપણે થોડું ઘણું ભાગ દઈએ એ પણ આજે સારી વસ્તુ છે. સરકાર દ્વારા આજે જોવા જઈએ તો કન્યા કેળવણી છે, એમાં એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં છોકરીઓને ભવિષ્યમાં લાભો મળતા હોય છે. તો આજે એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લઈએ અને આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ ક્ષેત્રે અનુદાન આપીએ તો સારું રહે. શાળા કક્ષાએથી જ બાળકોમાં રાષ્ટ્રપ્રેમ સાથે સંસ્કારનું સિંચન થાય એવા ઉમદા હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સંસ્કાર શિબિર યોજાશે. પશ્ચિમ કચ્છ પોલીસના ડીએસપી તરીકે કાર્યભાર સંભાળનાર મકરંદ ચૌહાણે કરેલી સારી કામગીરી ચર્ચામાં છે. પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ ઊભો કરવાનો વધુ એક પ્રયાસ ડીએસપી મકરંદ ચૌહાણે કર્યો છે. આ નવા પ્રયાસ હેઠળ રાજ્યની 18 જેટલી યુનિવર્સિટીઓના કુલપતિઓ શાળાના બાળકોના ક્લાસ લેશે. ડીએસપી મકરંદ ચૌહાણ કહે છે કે મારો પ્રયાસ સંસ્કાર સિંચનનો છે. જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ તારીખ 9 જુલાઈના રોજ જિલ્લા પોલીસ સંસ્કાર પ્રવચન શ્રેણી આ કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યા છીએ, આ લેક્ચર સિરીઝ અમલમાં મૂકી રહ્યા છીએ. આનો મુખ્ય હેતુ એ છે કે અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલની મુલાકાત લે અને આ શાળાઓના બાળકોને કોઈપણ એક ભારતીય વિભૂતિ ઇન્ડિયન સેલિબ્રિટી ઉપર લગભગ 30 મિનિટ જેટલા સમયગાળા માટે એમને પ્રવચન આપે અને જે અંતર્ગત એ ભારતીય વિભૂતિનો જન્મ ક્યાં થયો, એના માતા પિતા કોણ છે, એમણે એ પોસ્ટ એ સ્તર સુધી પહોંચવા માટે શું શું સંઘર્ષો કર્યા, એમના લાઈફમાંથી એમના જીવનમાંથી શું શું શીખવા જેવું છે, ઇન શોર્ટ આખી ભારતીય વિભૂતિની ઝરમર વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન અથવા તો બૌદ્ધિકના માધ્યમથી મૂકવામાં આવે અને છેલ્લે 10 મિનિટ આ જ બૌદ્ધિક અથવા આ જ વ્યાખ્યાન ઉપર વિદ્યાર્થીઓને પ્રશ્નો આપવા પૂછવામાં આવે અને સાચો પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને કંઈક અંશે નાનકડી ગિફ્ટ આપવામાં ભેટ આપવામાં આવે. એટલે આ અમારો એક પ્રયાસ છે કે જેના અર્થે આપણી જે વિદ્યાર્થી પેઢી છે એ આપણા દેશની ભૂમિ ઉપર ભૂતકાળમાં જે પણ ભારતીય વિભૂતિઓ થઈ ગઈ છે અથવા તો આજના સમયમાં પણ જે વિદ્યમાન છે એમના જીવનમાંથી કંઈક શીખે, સારા સંસ્કારો પ્રાપ્ત કરે અને પોતે પણ સારા નાગરિક બને એનો આ પાછળનો મુખ્ય હેતુ છે. બીજો હેતુ એ છે કે આને કારણે પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે થોડું કોઓર્ડિનેશન વધારે મજબૂત બનશે. અમારા સ્વરક્ષણમાં બેઝિક મહિલાઓને જે સ્વરક્ષણનો કાર્યક્રમ ચાલે છે એમાં પણ ઘણી બધી વિદ્યાર્થિનીઓને અમે સ્વરક્ષણ અને ની તાલીમ આપી રહ્યા છીએ. એ દ્રષ્ટિએ પણ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે કોઓર્ડિનેશન તો છે જ, પણ આ પ્રવચન શ્રેણી અમે અમલમાં મૂકીશું તો વધારે આ કોઓર્ડિનેશન મજબૂત બનશે. એ ઉપરાંત પોતાના ક્ષેત્રમાં જે સારી એવી પોસ્ટ પર બિરાજમાન હોય એ હસ્તી સ્કૂલની મુલાકાત લે, ગામની મુલાકાત લે તો વિદ્યાર્થીઓ માટે પણ એ મોરલી ઇન્સ્પાયરેશનની ઘટના બને અને એ મુલાકાતમાંથી પણ વિદ્યાર્થી કંઈક શીખી શકે એ આની પાછળનો આશય છે. ગુજરાતમાં જેટલી પણ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ છે એમાંથી લગભગ 18 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે અને આ તમામ વાઇસ ચાન્સેલરશ્રીઓ તારીખ 8 જુલાઈના રોજ અહીંયા ભુજ ખાતે આવી પહોંચી જશે. એ દિવસે રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલો છે અને બીજા દિવસે આ તમામ વાઇસ ચાન્સેલરશ્રીઓ અલગ અલગ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ભારતીય કોઈ પણ ભારતીય વિભૂતિ પર લગભગ 30 મિનિટ સુધી વ્યાખ્યાન અથવા બૌદ્ધિક આપશે. મૂલ્ય શિખરથી તાજા
Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. ખાનગી વાહનોની સ્પર્ધા વચ્ચે એસટી તંત્રને નડતી મુશ્કેલીઓ અને પ્રવાસીઓની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા એસટી વિજિલન્સના ડીજી વિપુલ વિજયને કચ્છ જિલ્લા એસટી વિભાગના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે. છેલ્લા 3 દિવસથી કચ્છમાં એસટી વિભાગ દ્વારા ખાનગી વાહનોની સામે ઝુંબેશ ચલાવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં એસટી વિભાગના પ્રભારી તરીકે વિજિલન્સ ડીજી વિપુલ વિજયની નિયુક્તિ કરાઈ છે. આ સંદર્ભે કચ્છ ન્યૂઝને વધુ માહિતી આપતા એસટી વિભાગના અવ્વલ અધિકારી કચ્છમાં કચ્છ વિભાગના પ્રભારી તરીકે એડિશનલ ડીજી શ્રી વિપુલ વિજય સાહેબની નિયુક્તિ થયેલ છે અને ઉચ્ચ લેવલે વહીવટે એવો નિર્ણય લેવાયો છે કે નિગમની બસોની સુવિધામાં, પ્રજાની સુવિધામાં સુધારો થાય એ માટે ઉપાયો, અહીંયા જે કોઈ પ્રજાની તકલીફો હોય એ દૂર કરવા માટે, સેવા વધુ સારી કરવા માટે, આગામી ચોમાસું આવી રહ્યું છે એના પ્રીપ્લાન માટેની એક મીટિંગ છે રાખેલ છે અને એમાં પ્રજાની સુવિધામાં જે વધારો કરવા માટેના ઉપાયો અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનું આજે આ પ્રવાસનું આયોજન છે. વિજય સાહેબ 3 દિવસનો આ પ્રવાસનું અહીંયા આયોજન કરેલું છે. એમાં બસમાં સુવિધાઓમાં, મુસાફરોની સુવિધામાં સુધારો કરવા માટે તથા એસટીની આવક વધારવા માટે, પ્રાઇવેટ જે વાહન ચાલી રહ્યા છે એના ઉપર અંકુશ લાવવા માટેનો આ પ્રયાસ છે. આજે ચેકિંગ ડ્રાઈવ એસટી, પોલીસ અને આરટીઓ વતી એ અહીંયા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવેલો હતો. એમાં ખાનગી વાહનો જે ગેરકાયદેસર રીતે મુસાફરોને લઈ જઈ રહ્યા છે, વહન કરી રહ્યા છે, જીવના જોખમે જે મુસાફરોની અંદર ફરી રહ્યા છે એના ઉપર અંકુશ લાવી એસટી તરફ મુસાફરો વધુ વળે એ માટેના પ્રયાસના ભાગરૂપે 2-3 દિવસ, એટલે આજ, કાલ અને સોમવાર એમ 3 દિવસ સુધી આ ડ્રાઈવ રાખેલો છે, જેમાં આજે 41 જેટલા વાહનો ઉપર કેસ કરવામાં આવ્યો, જેમાં 39 વાહનો ડિટેન કરેલા હતા. મેઇન પ્રાથમિકતા એસટી તરફ લોકો વળે, એસટીની સુવિધા વિશે લોકો જાણે, સલામત સવારી એસટી અમારી આ સૂત્રને સાર્થક કરે અને લોકોમાં એસટી પ્રત્યે જાગૃતિ વધે અને એસટીમાં જ મુસાફરી કરે, લોકોને સમજાય કે એસટી એ તમારા માટે છે. એસટી બસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાંથી જ ઘણીવાર પ્રવાસીઓ લઈ જતા હોય છે ખાનગી વાહન તરફ, તો શું કરશે? એના માટે જ આ ઝુંબેશ રાખવામાં આવી છે કે ખાનગી વાહનો ને ઉપર અંકુશ લાવવા માટે અને મુસાફર એસટી તરફ વળે, કારણ કે મુસાફરને એસટીમાં, પ્રાઇવેટ વાહનમાં કોઈ શ્યોરિટી નથી આપતા, કોઈ સિક્યોરિટી નથી, કોઈ અકસ્માત થાય તો કોઈ વળતર કે એવી કોઈ પણ એની અંદર સુવિધાઓ નથી, જ્યારે એસટીમાં તો આ તમામ સુવિધાઓ વર્ષોથી છે જ. આ સરકારનું સાહસ છે, સરકારની સેવાનો મહત્તમ લાભ પ્રજા લે એ માટેની આ એક યોજના છે અને એના માટે પ્રજાને સમજાવવા, પ્રજાને આ બાબતમાં જાગૃત કરવા, પ્રજામાં એસટી વિમુખ બને વધુ એ માટેનો આ એક પ્રયાસ છે. દર માસે આ ઝુંબેશ આ ચાલશે. હાલ 3 દિવસ છે એમ દર માસે 3-3 દિવસના અલગ અલગ સમયે આ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોની સુખાકારીમાં, લોકોની સગવડમાં વધારો થાય એ માટેના પ્રયત્નો ચાલુ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ.